फ्रेंड्स, આજે હું તમારી સાથે શેર કરવાની છું આ કેસર પિસ્તા પેંડાની રેસીપી। એકદમ હલવાઈ સ્ટાઇલમાં જ હું આ પેંડા બનાવવા જઈ રહી છું। ફ્રેન્ડ્સ, દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ સેમ હલવાઈ જેવા જ આ કેસર પિસ્તા પેંડાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું। તો ફ્રેન્ડ્સ, તમે આ આખો વિડીયો જોજો અને એને જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી તમારા એક્સપિરિયન્સ પણ ફ્રેન્ડ્સ મારી સાથે શેર કરજો। ફ્રેન્ડ્સ, આની પરફેક્ટ સામગ્રી અને પરફેક્ટ મેજરમેન્ટનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો। તો ચલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ આપણે આજની આ રેસીપી, કેસર પિસ્તા પેંડાની રેસીપી। પેંડા બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ દૂધ લઈ લીધું છે। અડધી વાટકીથી થોડી વધારે મેં મલાઈ લઈ લીધી છે। આ રોજની જે ફ્રેશ મલાઈ નીકળતી હોય દૂધમાંથી એ મલાઈ છે, આ 3 લિટર દૂધની મલાઈ છે। અહીંયા 1 બાઉલ મેં મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડર સારી કંપનીનો જ યુઝ કરવાનો, ડેરી વ્હાઈટનર બિલકુલ યુઝ નહીં કરવાનો, નહીં તો પછી તમારા જે પેંડા છે એ ચીકણા થઈ જશે। અહીંયા મેં 4 ચમચી ખાંડ લીધી છે, કારણ કે આપણો આ જે મિલ્ક પાવડર છે એમાં પણ થોડું ગળપણ હોય છે। ગળપણ તમે તમારી જરૂરિયાત પ્રમાણે, ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા મેં થોડું ગમતું કેસર લઈ લીધું છે, એમાં આપણે અહીંયા 2 ચમચી દૂધ નાખી અને આ કેસરને પલળવા માટે મૂકી દઈશું। અહીંયા ઇલાયચી પાવડર લીધો છે, થોડોક પીળો કલર એડ કરીશું, કારણ કે આપણે કેસર પેંડા બનાવી રહ્યા છીએ। ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, જો તમે કલર ઈચ્છો તો જ તમે એડ કરી શકો છો, અને 2-3 ટીપા આપણે કેસર એસેન્સના એડ કરીશું। ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા પેંડા બનાવવા માટે મેં એક લોખંડની કડાઈ લઈ લીધી છે। આપણે હલવાઈ જેવા જ પેંડા બનાવવા જઈ રહ્યા છીએ, એની સ્ટાઇલમાં જ બનાવશું। તો આ લોખંડની કડાઈ લીધી છે અને એમાં હું આ દૂધ એડ કરી દઉં છું। અને દૂધની સાથે જ આ મલાઈ પણ એડ કરી દઉં છું। હવે અહીંયા મેં આ એક તાવેથો લઈ લીધો છે, અને થોડી વાર માટે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખશું દૂધમાં ઉભરો આવવા માંડે ત્યાં સુધી। હવે આપણા આ દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે, તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું, અને સ્લો ગેસ ઉપર જ આ દૂધ અડધાથી વધારે બળી જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર જ એને કન્ટિન્યુ હલાવ્યા કરશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું થોડી વાર ફાસ્ટ, થોડી વાર ધીમો ગેસ કરતી જાઉં છું અને આ દૂધને બાળતી જાઉં છું। થોડી વાર ફાસ્ટ કરું છું અને થોડી વાર પાછો ધીમો કરી દઉં છું, એટલે આપણું આ દૂધ છે એ ઉભરાઈ ના જાય અને જલ્દીથી બળી જાય। જો સ્પીડમાં દૂધને બાળવું હોય આપણે, તો આપણે આ રીતે કરવાનું, એક હાથે હલાવતા જઈશું, એક હાથથી ફાસ્ટ ગેસ ધીમો ગેસ, ફાસ્ટ ગેસ ધીમો ગેસ, તો તમારું દૂધ છે એ જલ્દીથી બળી જશે, આપણે જે માવો બનાવો છે એ જલ્દીથી થઈ જશે। આ રીતથી ફ્રેન્ડ્સ પેંડા બનાવીએ એ એકદમ હલવાઈ જેવા જ પેંડા બને છે, થોડી વાર જરૂર લાગે છે પણ રિઝલ્ટ બહુ મસ્ત મળશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું આ દૂધ છે એ મસ્ત હવે થઈ ગયું છે, બળી ગયું છે। તો હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે આ મિલ્ક પાવડર લીધો છે 1 વાટકી, એ એડ કરી દઈશું, 1 બાઉલ છે। ફ્રેન્ડ્સ, ખાંડ આપણે આટલી પ્રોસેસ થઈ જાય પછી એડ કરીશું, કે જેથી કરીને આપણને ક્વોન્ટિટી ખબર પડે કે આપણે કેટલી ખાંડ એડ કરવી છે। કારણ કે અમુક વખતે શું થાય કે દૂધ વધારે હોય પણ પછી એ જ્યારે રિડ્યુસ થતાં થતાં થોડુંક થઈ જાય, તો જો આપણે પહેલાં એડ કરી હશે ખાંડ તો આપણા જે પેંડા છે એ ગળ્યા થઈ જશે, તો એ કારણથી આપણે ખાંડ છે એ લાસ્ટમાં એડ કરશું। અને હવે આપણું આ કેસરવાળું દૂધ છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, કેસર તમે વધારે ઓછું એડ કરી શકો છો। તો હવે આપણે આ જે દૂધ નાખ્યું છે એ પણ થોડું થોડું રિડ્યુસ થઈ જશે, બળી જશે, ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે આ જે દૂધ છે એને પણ બાળી લઈએ।
અને હવે આપણે આ ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ છે એના ઉપરથી તમે ખાંડ એડ કરશો તો તમારા પેંડામાં ગળપણ વધારે નહીં થઈ જાય, તમે જોઈ શકો છો. કારણ કે આપણે જે મિલ્ક પાવડર એડ કર્યો છે એ પણ સ્વીટ હોય છે, તો હવે આપણે આમાં બહુ વધારે ખાંડ એડ નહીં કરવી પડે. તો હું અહીંયા ફક્ત 2 ચમચી ખાંડ એડ કરી રહી છું. અને હવે ફ્રેન્ડ્સ આ ખાંડનું પણ પાણી થશે અને એ પણ ફરીથી બળી જાય ત્યાં સુધી આપણે એને આવી જ રીતે એકદમ સ્લો ગેસ ઉપર જ હલાવી લઈશું. અહીંયા હું થોડો અમથો ઇલાયચી પાવડર એડ કરું છું. ટેસ્ટ પ્રમાણે આપણી જે ક્વોન્ટિટી છે એ પ્રમાણે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. અને અહીંયા એકદમ સેજ અમથો જ, એક પિંચ કરતાં પણ ઓછો હું યલો ફૂડ કલર એડ કરી રહી છું. ફ્રેન્ડ્સ આ કલર ઓપ્શનલ છે, ફૂડ કલર તમને ઈચ્છા હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને તમે જોઈ શકો છો ફક્ત એક જ ટીપું હું કેસર એસેન્સનું પાડી રહી છું. 1 થી 2 ટીપા પાડશું આપણે. અને ફ્રેન્ડ્સ હવે આપણે આમાં 2 ચમચી ઘી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ મિશ્રણને એકદમ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું આ જે પેંડા માટેનું જે આ મિશ્રણ છે એ હવે તૈયાર થઈ ગયું છે. અને એ કડાઈને પણ છોડવા લાગ્યું છે, એમાંથી ઘી સહેજ સહેજ છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો ઇઝીલી એ કડાઈને છોડી દે છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર હવે હું ગેસની ફ્લેમને બંધ કરું છું અને આ મિશ્રણને એક ડીશમાં ઠંડુ કરી લઉં છું. માવો બની ગયો છે, એને આવી રીતે એક ડીશમાં લઈ લઈશું અને એને આપણે ઠંડો થવા દઈશું. ફ્રેન્ડ્સ આ મિશ્રણ જેમ જેમ ઠંડુ થશે એમ એ ઘાટું થઈ જશે અને પછી આપણે એના ઇઝીલી પેંડા વાળી શકશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં આવી રીતે આ પેંડાના મિશ્રણને ફેલાવી દીધું છે કે જેથી કરીને એ જલ્દીથી ઠંડુ થઈ જાય. તો ફ્રેન્ડ્સ હવે આપણું આ જે પેંડાનું મિશ્રણ છે એ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે અને જામી પણ ગયું છે. તો હવે આપણે ઇઝીલી આના પેંડા બનાવી શકશું. તો અહીંયા મેં આ એક થોડુંક ઘી લઈ લીધું છે અને આ હાથને ઘીવાળા કરી લઉં છું, આંગળીઓને ઘીથી ગ્રીસ કરી લઉં. હવે આપણે આને આવી રીતે થોડું કરી લઈશું કે જેથી કરીને આપણે એક સરખા લુવા બનાવી શકીએ પેંડા માટે. એક સરખા એક જ સાઈઝના પેંડા બનાવવા માટે આપણે એને પહેલાં આવી રીતે રોલ કરી લઈશું. અને આપણે એક સરખી રોટલીના જેમ લુવા બનાવીએ છીએ એવી રીતે એક સરખા આવા લુવા બનાવી લઈશું પહેલાં. ફ્રેન્ડ્સ આવી રીતે મેં લુવા બનાવી લીધા છે અને હવે તમે કોઈ પણ સાઈઝના પેંડા બનાવવા ઈચ્છતા હોય એવી કોઈ પણ નાની વાટકી તમે લઈ શકો છો, જો તમારી પાસે પેંડા બનાવવાનું મોલ્ડ ના હોય તો, અથવા કોઈ ચમચીની મદદથી એક સરખા લુવા કરી અને તમે આવી રીતે કરી શકો છો. તો મેં અહીંયા આ એક નાની વાટકી લઈ લીધી છે, એમાં હું આ જે લુવો બનાવ્યો છે એને આવી રીતના એડ કરી દઉં છું. એક સરખા જ પેંડા થશે ફ્રેન્ડ્સ, તમે આ રીતે કરશો. વાટકીને મેં સૌથી પહેલાં ઘીથી ગ્રીસ કરી લીધી હતી, તમે જોઈ શકો છો મેં બધી જ બાજુ સિમિલર રીતે દબાવી દીધું છે. હવે અહીંયા મેં આ એક ડીશ લઈ લીધી છે, તો આપણે ધીમે ધીમે આવી રીતે આ જે પેંડો બનાવ્યો છે એને ડિમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો આ પેંડો દુકાનની જેવો જ બન્યો છે, જે હલવાઈ લોકો બનાવે છે સેમ એવી જ રીતે. હલવાઈ લોકો પાસે તો પેંડા બનાવવાના મોલ્ડ ઓલરેડી હોય જ છે, પણ જો આપણે પણ આવી રીતે ઘરે ઇઝીલી પેંડા બનાવવા હોય તો આપણી પાસે મોલ્ડ ના હોય તો તમે આવી રીતે કોઈ પણ વાટકીનું માપ લઈ અને આવી રીતે મસ્ત પેંડા બનાવી શકો છો. ફ્રેન્ડ્સ એવું લાગે કે હવે આપણી આ વાટકી છે એમાંથી ઘી થોડું શોષાઈ ગયું છે, તો આપણે ફરીથી થોડીક આ વાટકીને ઘીવાળી કરી દઈશું અને ફરીથી આ જે આપણે મિશ્રણ છે પેંડાનું એને આવી રીતના આમાં લઈ લઈશું અને આવી રીતે બધી બાજુથી સિમિલર પ્રેસ કરી અને પેંડાનો શેપ લઈ લઈશું, તમે જોઈ શકો છો. અને એઝ ઇટ ઇઝ ફરીથી પણ આપણે એવી જ રીતે અહીંયા આ ડીશ લીધી છે અને સેજ સેજ આવી રીતે પછાડી હલકા હાથે અને આપણે પેંડાને બહાર લઈ લઈશું. તો હવે આપણા આ પેંડા તમે જોઈ શકો છો મસ્ત બની ગયા છે, દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ ફ્રેન્ડ્સ એકદમ હલવાઈ જેવા જ બન્યા છે. પણ ફ્રેન્ડ્સ તમે બનાવીને ખાશો આ રીતે તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર ટેસ્ટમાં પણ એવા જ બન્યા છે. તો હવે આપણે આ પેંડાને આવી રીતે એસેમ્બલ કરી દઈશું, ગાર્નિશ કરી દઈશું. તો મેં અહીંયા થોડી પિસ્તાની કતરણ લીધી છે, તમે જોઈ શકો છો, અને અહીંયા મેં થોડું કેસર લઈ લીધું છે. તો હવે આ પેંડા છે એને હું અહીંયા એક ડીશમાં લઈ લઉં છું.
तो हवे आपणे आ पेंडानी ऊपर आवी रीते एक एक पिस्तानो टुकड़ो मूकी देशुं। आ जे कतरण छे ए અને અહીંયા આવી રીતે આ કેસર લીધું છે એને પણ હું થોડું થોડું મૂકી દઈશ। આ બધા જ પેંડા ઉપર એક એક કતરણ આપણે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ યમ્મી ડિલેશિયસ કેસર પિસ્તા પેંડા આપણા એકદમ રેડી છે। ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને પસંદ આવે તો તમે એને જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। तो फ्रेंड्स एक पेंडो हूँ तमने आवी रीते कट करीने पण बताऊँ छू। तमे जोई शको छो एकदम दाणादार टेस्टी टेस्टी हलवाई जेवा ज आ केसर पेंडा तैयार छे। तो चलो फ्रेंड्स आवी ज रीते आपणे मळशुं फरीथी नवी ज कोई डिलेशियस रेसिपी साथे। थैंक्स फॉर वॉचिंग।